विद्यार्थी मित्रों, आज अपना सौ प्रथम लेक्चर में तमारू हार्दिक स्वागत है। आपणे अहीं भेगा थईने मैथ्स सरल इंटरेस्टिंग अने स्कोरिंग बनावानुं छे। आपणे आपणो जे सुंदर प्रवास छे ए आजे बे वर्षनो सुंदर प्रवास छे ए चेप्टर नंबर वन गण सिद्धांत थी चालू करीशुं। तमारी पासे जे गूगल क्लासरूम नो कोड आवेलो छे ए गूगल क्लासरूम में गूगल क्लासरूम एप पर अमे ऑलरेडी टेक्स्टबुक गुजराती मीडियम नी टेक्स्टबुक अपलोड करेली छे। अत्यारे जोड़ायेला छे अमारा फेकल्टी मेंबर नवनीत अने हूँ छू पार्थ टांक। शुरू करिए पहेला मारो पण थोड़ो परिचय आपी दो अने नवनीत नो पण थोड़ो परिचय लई लीए। आपणे हूँ मारी वात करूँ तो 1998 मां 12th स्टैंडर्ड 95% સાથે મેં ક્લિયર કર્યું। 95% અમારી વખતે શું હતું, એ ગ્રુપ અને બી ગ્રુપ કમ્બાઈન હતા, એટલે તમારે એ પણ લેવું પડે અને બી પણ લેવું પડે। ચોઈસ નહોતી કે તમારે માત્ર મેથ્સ જ કરવાનું, બાયોલોજી કરવાની ચોઈસ નહોતી એ વખતે। મેડિકલ સ્ટાન્ડર્ડ એ વખતે મેડિકલમાં જે એડમિશન છે એ 419 પર ક્લોઝ થાય, 419, અને મારો સ્કોર હતો 429। પણ તમારી જેમ જ મને મેડિકલમાં ઇન્ટરેસ્ટ નહીં, એટલે પછી 429 સ્કોર હોવા છતાં મેં નિરમામાંથી એન્જિનિયરિંગ કરવાનું પસંદ કર્યું, નિરમા ઇન્ફોર્મેશન ટેકનોલોજી। ઘણા વિદ્યાર્થીઓ એવા હશે આમાં કે જે લોકોને નિરમામાં જવાની ઈચ્છા હશે, નિરમામાંથી મેં એન્જિનિયરિંગ કર્યું આઈટીમાં। નિરમામાંથી એન્જિનિયરિંગ કર્યું પછી મારું પ્લેસમેન્ટ થઈ ગયું પટની કોમ્પ્યુટર સિસ્ટમ મુંબઈ। પરંતુ નિરમામાંથી એન્જિનિયરિંગ કરવા દરમિયાન હું એક આલ્ફા ક્લાસીસ નામની સંસ્થા સાથે એઝ અ ટ્યુટર, એઝ અ લેક્ચરર જોડાયેલો હતો, અને ધીરે 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 ઇન્ટરેસ્ટ ભણાવવામાં પડી ગયો। એટલે એવું નક્કી કર્યું કે એન્જિનિયરિંગ તરીકે આગળ જવું નથી, એઝ એન એન્જિનિયર આગળ નથી જવું, પરંતુ એન્જિનિયર જનરેટ કરવા, એટલે કે એન્જિનિયર બનાવવા। એટલા માટે પછી પ્લેસમેન્ટ થઈ ગયું હોવા છતાં, નિરમામાંથી પીસીએસમાં પ્લેસમેન્ટ થયું હોવા છતાં આ જોબ જોઈન ન કરીને મેં પોતાના કોચિંગ ક્લાસીસ સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું। ચાર વર્ષનો આલ્ફા ક્લાસીસનો અનુભવ તો હતો જ, અને એક સાહસ કર્યું અને 2002 પોતાના કોચિંગ ક્લાસીસ શરૂ કર્યા। સાથે સાથે મેં એમબીએ નું પણ ભણવાનું સ્ટાર્ટ કર્યું અને એમબીએ ની ડિગ્રી પણ લીધી। તો સૌ પ્રથમ નિરમામાંથી એન્જિનિયરિંગ કર્યું, પછી એમબીએ કર્યું, આ વાત છે 2004 ની। અને થોડું પાછળ જઈએ 1996, જેમ તમે 10th સારા માર્ક્સે પાસ કરવાના હતા, કરવાના છો, એ જ રીતે મેં પણ 10th ઘણા સારા માર્ક્સ સાથે પાસ કર્યું, જેમાં મેથ્સમાં 100 માર્ક્સ હતા, આ એ જમાનાની વાત છે, 1996 વાત છે, અને સાયન્સમાં 98 માર્ક્સ હતા। એટલે આટલા સારા માર્ક્સ સાથે 10th પાસ કર્યું, પછી 12th પાસ કર્યું, પછી 12th પાસ કર્યા પછી નિરમામાંથી એન્જિનિયરિંગ કર્યું અને પછી એમબીએ કર્યું, અને 2002 શરૂ કરીને 2020 સુધી સફળતાપૂર્વક ઇન્સ્ટિટ્યૂટ રન કર્યું। અમને મને આનંદ છે અને ગર્વ છે કે મને તમારા જેમ તમારી જેવા સારા વિદ્યાર્થીને ભણાવવાની તક મળી, અને આટલા વર્ષો સુધી સળંગ સારા વિદ્યાર્થીઓ સાથે રહેવાનો મોકો મળ્યો, એમનું કારકિર્દી ઘડતરમાં મારો થોડો ફાળો રહ્યો। મેં હંમેશા 100% અમારા તરફથી, 100% તો નહીં, 200% અમારા તરફથી પૂરેપૂરા ઇનપુટ્સ સાથે, પૂરેપૂરી હિંમતથી, પૂરેપૂરી મહેનતથી, પૂરેપૂરા દિમાગથી અમે સારામાં સારું રિઝલ્ટ લાવવાનો એક ખંતપૂર્વક પ્રયત્ન કર્યો છે। હવે અમારા જે ફેકલ્ટી મારી સાથે જોડાયેલા છે
નવનીત એમનો પણ થોડો પરિચય એમના શબ્દોમાં સાંભળી લઈએ. નવનીત, તમારા વિશે કહેજો. સર, હું 2013માં 12th પાસ કર્યું. 12th પાસ કર્યું, જેમાં અમારી વખતે સેમેસ્ટર સિસ્ટમ હતી અને ફર્સ્ટ ટાઈમ હતી સેમેસ્ટર સિસ્ટમ. ઓકે, તો ચાર સેમેસ્ટર એટલે ચાર બોર્ડની એક્ઝામ મેં આપી છે, 11માની બે અને 12માની બે. ઓકે, અને 2013માં એવું હતું કે વખતે 11માં બે બોર્ડ હતા અને 12માં પણ બે બોર્ડ હતા, એટલે ટોટલ ચાર સેમેસ્ટર હતા, બરાબર? તો અને એ જ વખતે JEE પણ એ વખતે જ ઇન્ટ્રોડ્યુસ થયું હતું પ્રવેશ. તો 12માં લગભગ 97.98 વચ્ચે માર્ક હતા, કારણ કે ચાર સેમેસ્ટરની એવરેજ હોય એટલે 97-98 વચ્ચે હતા. મેથમાં? યસ, મેથમાં 97-98 માર્ક્સ વચ્ચે હતા. બહુ સરસ. એન્ડ JEEમાં 136 સ્કોર હતો. JEE 136 સ્કોર હતો અને ક્વોલિફાઈડ હતો, અને JEE એડવાન્સ પણ મેં આપી છે. ઓકે, JEE મેઇન ક્વોલિફાઈડ? હા, JEE મેઇન ક્વોલિફાઈડ કર્યું અને પછી તમે JEE એડવાન્સ પણ આપી? યસ, એડવાન્સમાં પણ અપીયર થયો છું. અને છેલ્લા 3 વર્ષથી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને 12th બોર્ડ બંને ભણાવવા સાથે સંકળાયેલો છું. બરાબર, છેલ્લા 3 વર્ષથી નવનીત સર અમારી સાથે સંકળાયેલા છે એન્જિનિયરિંગમાં મેથ્સ અને એન્જિનિયરિંગ મેથ્સ અને 11-12th મેથ્સ એ અમારી સાથે સંકળાયેલા છે. પાર્થ ટાઈમ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તમારો? સર, બહુ જ સરસ, ઇન્સ્પાયરિંગ અને ઘણું બધું શીખવા મળ્યું છે. હા, થેન્ક યુ. સ્ટુડન્ટ આપણે ત્યાં જે ફેસિલિટી છે એનો પૂરો ઉપયોગ કરે તો તમને શું લાગે છે કે રિઝલ્ટ કેવું રહેશે જો સ્ટુડન્ટ પૂરો ઉપયોગ કરે તો? સર, ખરેખર હું તો બહુ અલગ અલગ કોલેજમાં અને એવી રીતે અભ્યાસ કર્યો છે. મેં ઇવન IIT પણ બે સિલેબસ મેં લીધા છે, સર્ટિફિકેટ મેળવ્યા છે. પણ ખરેખર આ અલગ અલગ જગ્યાને કમ્પેર કરું તો આપણે ત્યાં પાર્ટ ટાઈમ ઇન્સ્ટિટ્યૂટમાં ખરેખર બેસ્ટ બધી સગવડો છે. બધી અમે એવો ટ્રાય કરીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓને પૂરેપૂરી ફેસિલિટી, પૂરેપૂરી સગવડ મળી રહે. યસ, જેમ કે ટ્યુટર્સ અવેલેબલ હોય, રેગ્યુલર એક્ઝામ્સ થાય, રેગ્યુલર ચેકિંગ થાય, ટાઈમસર કોર્સ પૂરો થાય, એક્ઝામ્સ હંમેશા ટાઈમ પર લેવાય, અને અમે એક પંક્ચ્યુલિટીનો ટ્રાય કરીએ છીએ જેથી વિદ્યાર્થીઓ સારામાં સારું રિઝલ્ટ લાવી શકે, બરાબર? બીજું તમારે કઈ ખાસ કહેવાનું હોય તો? ના સર. તમારું તમે LD માંથી ME કમ્પ્લીટ થયું કે કમ્પ્લીટ થશે? હા સર, બસ હવે એક પ્રેઝન્ટેશન બાકી છે, થોડું પોસ્ટપોન થઈ ગયું છે, બાકી અત્યારે કમ્પ્લીટ થઈ ગયું હોય. ઓકે, લાસ્ટ પ્રેઝન્ટેશન બાકી છે, પછી એમનું LD માંથી ME કમ્પ્લીટ થશે. ઓકે, તો અમારા પાર્થ ટાંક અને નવનીત સર એના પરિચય પછી આપણે ગણ સિદ્ધાંતનો પ્રવાસ ચાલુ કરીએ. સૌથી પહેલા તો ગણ એટલે શું? તો ગણનો અર્થ છે ચોક્કસ, સુવ્યાખ્યાયિત, ચોક્કસ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો કે સંખ્યાઓનો સમૂહ. ચોક્કસ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો કે સંખ્યાઓનો સમૂહ. ગૂગલ ક્લાસરૂમ પર આપણે જે ટેક્સ્ટબુક અપલોડ કરેલી છે એ તમે ડાઉનલોડ કરી લેજો, એટલે તમે જ્યારે લેક્ચરમાં બેસો ત્યારે હંમેશા તમારે ટેક્સ્ટબુક લઈને બેસવા. આપણે ટેક્સ્ટબુકને હંમેશા ટુ ધ પોઈન્ટ ફોલો કરશું, કારણ કે બોર્ડની એક્ઝામમાં 85% ટેક્સ્ટબુક પર જ પ્રશ્નો હંમેશા પૂછાય છે. હવે ચોક્કસ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. હવે આપણે જો વાત કરીએ તો જેમ કે આપણને એવું કહ્યું હોય કે અંગ્રેજી કેલેન્ડર વર્ષના મહિનાઓ એનો સમૂહ, અંગ્રેજી કેલેન્ડર વર્ષના મહિનાઓનો સમૂહ, તો
જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને છેક છેલ્લે ડિસેમ્બર. તો 12 સભ્યોનો જે ગણ બનશે એ ચોક્કસ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો કે સંખ્યાઓનો સમૂહ દર્શાવશે. જેમ કે અહીંયા આપણે 12 મહિનાઓ લીધા છે, 1, 2, 3, 4 12 મહિનાઓ લીધા છે. એ 12 મહિનાઓ લીધા પછી આપણે એની બાજુ આ જે ચિહ્ન છે એ ગણનું ચિહ્ન છે. તમને એવું કીધું હોય કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લખો, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ, આ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ એનો ગણ બનાવવાનો. તો ગણ બનાવવા માટે તમારે આવી રીતના એની આવા પ્રકારનું કર્લી બ્રેકેટ છગોડે કૌંસ બનાવવાનો, આ તમારો ગણ સૂચવે છે. હવે એક વસ્તુ ક્લિયર છે કે ગણમાં જે જે પણ મહિનાઓ હોય કે જે પણ સંખ્યાઓ હોય એ ચોક્કસ ક્લેરિફાય હોવું જોઈએ. જો તમને કન્ફ્યુઝન થાય કે આમાં કઈ સંખ્યાઓ લેવી, કઈ વસ્તુ લેવી કે કઈ વસ્તુ ના લેવી, તો ગણ ના કહેવાય. જેમ કે તમે તમારી ચોપડીમાં સ્વાધ્યાય 1.1 જુઓ, સ્વાધ્યાય 1.1 તમે જુઓ તો સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન 1 જે છે, ક્વેશ્ચન 1 એનું હેડિંગ છે 1.1 પેજ નંબર 5 ક્વેશ્ચન 1 એનું હેડિંગ છે. નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે અને કયા સમૂહ ગણ દર્શાવતા નથી, તમારો જવાબ ચકાસો. તો ક્વેશ્ચન 1 નો પહેલો છે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના તમામ મહિનાઓ. નવનીત, જે જેથી ચાલુ કયા કયા મહિનાઓ છે? જેથી ચાલુ થતા હતા. જાન્યુઆરી, 1 જાન્યુઆરી આવશે. જૂન, પછી જૂન, જુલાઈ, જુલાઈ, ઓકે, તો 3 મહિના આવશે. એટલે આપણને ક્લિયર જ છે. નવનીત કે તો પણ આ 3 મહિના આવે, પાર્થ ના કે તો પણ આ 3 મહિના આવે, તમે કહો તો પણ આ 3 મહિના જ આવે. એટલા માટે આમાં 3 જ મહિના આવવાના છે, ચોક્કસ જ છે. અને એ બીજું કશું આપણે લખી જ નહીં શકીએ, માટે આ ગણ છે, ગણ છે. તો આ પહેલો જે પ્રશ્ન છે એમાં ક્વેશ્ચન નો પહેલો એ ગણ દર્શાવશે. બીજો છે, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકો. તો નવનીત, તને ભાઈ થોડા ઘણા લેખકો યાદ હોય તો તું બોલ, અને જે પ્રતિભાશાળી લાગતા હોય તું બોલ. ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી, ઓહો, તું ઝવેરચંદ મેઘાણી ની ચોપડી વાંચી છે? હા, સૌરાષ્ટ્ર ની રસધાર. ઓહો, ઝવેરચંદ મેઘાણી શોર્ટ માં લખ્યું, ઝવેરચંદ મેઘાણી. પછી પછી પ્રતિભાશાળી લેખકો છે તો આમાં પછી આપણે ગુજરાતી ના લઈએ તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઓહો, તો કનૈયાલાલ મુનશી. હવે હું સાચું કહું ને તો મેં મારી દ્રષ્ટિએ, એટલે મેં આ લોકો ચોપડીઓ વાંચી નથી ક્યારેક, એટલે મને આ લોકો પ્રતિભાશાળી છે કે નહીં એ મને ખ્યાલ નથી. એટલે મારી દ્રષ્ટિએ આ જવાબ અલગ આવશે. ધારો કે હું લખું તો મને જે યાદ છે, એક ચેતન ભગત, બરાબર છે, ચેતન ભગત. પછી નરેન્દ્ર મોદી. એ રીતના હું મારી દ્રષ્ટિએ પ્રતિભાશાળી લેખકો લખવા જઉં તો મારું જે લિસ્ટ બનશે એ તમારા લિસ્ટ થી અલગ બનશે. હવે આ જ સવાલ આપણે વિદ્યાર્થીને પૂછીએ તો, વિદ્યાર્થીને પૂછીએ તો હવે એ લોકોની દ્રષ્ટિએ જવાબ અલગ બનવાનો છે, કારણ કે એ લોકોના લેખકો અલગ આવશે. કોઈને કોમિક્સ બુક વાંચવી પસંદ હોય તેનો જે લેખક હોય એ, આપણે વર્ષો પહેલા ચંપક નામની એક ચોપડી આવતી તો એનો લેખક એની દ્રષ્ટિએ પ્રતિભાશાળી હોઈ શકે, કારણ કે કોણ શું વિચારે છે, કઈ ડાયરેક્શન વિચારે છે એના આધારે નક્કી થાય એમ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે અહીં પ્રતિભાશાળી લેખકો કયા લેવા કયા ના લેવા એ નક્કી કરી શકાય નહીં, પણ બધાની વિચાર દ્રષ્ટિ અલગ અલગ હોય, એટલે આ ગણ નથી. એટલે બીજો પ્રશ્ન હતો, 10 પ્રતિભાશાળી લેખકો નો સમૂહ, ગણ નથી.
નવનીત, તમે જ્યારે ગૂગલ ક્લાસરૂમમાં ચોપડી અપલોડ કરો ને, પછી એનું સોલ્યુશન બી અપલોડ કરી દેજો પ્રકરણ એક નું. એટલે પ્રકરણ એક નું, નવનીત પ્રકરણ એક ના સાંભળે? હા બોલો સર. પ્રકરણ એક ના જે જેટલા પણ સ્વાધ્યાય છે ને, એનું સોલ્યુશન પણ અપલોડ કરી દેજો, એટલે સ્ટુડન્ટ ને રિફર કરવા માટે થાય. ઓકે. જનરલી આટલા સહેલા ક્વેશ્ચન પૂછાતા નથી, પણ આ પ્રારંભ છે અને થોડું વોર્મ અપ જેવું થાય એટલા માટે આ લોકોએ ક્વેશ્ચનમાં આટલા સહેલા સહેલા દાખલા આપ્યા છે. ત્રીજું છે, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનો. તો દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનો, ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન. તો ક્રિકેટના 11 ઉત્તમ બેટ્સમેનો લઈશું. હવે ધારો કે મારી દ્રષ્ટિએ આવે વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, પછી એક બહુ જ સારા બેટ્સમેન હતા બહુ વર્ષો પહેલા, અત્યારે પણ છે જો કે, તો સચિન તેંડુલકર. પછી આપણે બધા આપણા મગજમાં ઇન્ડિયન ક્રિકેટરો જ આવે, એક વિવિયન રિચાર્ડ્સ, આ બહુ જ મહાન બેટ્સમેન હતા. વિવિયન રિચાર્ડ્સ આ વેસ્ટ ઇન્ડિઝના હતા. તો મારી દ્રષ્ટિએ આનો સમાવેશ થાય છે વિવિયન રિચાર્ડ્સ, પણ અત્યારની પેઢી હોય એને ખબર બી ના હોય. તો નવની તારી દ્રષ્ટિએ 11 બેટ્સમેન કયા કયા છે અને જે યાદ આવતા હોય? આના સિવાય ના ના ના, આ લેવા પણ આ લેવા કે ના લેવા એ પણ તારી મરજી પર છે. ઓકે, તો હું બોલું વન બાય વન. વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, એબી ડિવિલિયર્સ, રિકી પોન્ટિંગ. જો રિકી પોન્ટિંગ છે ને એ મારી દ્રષ્ટિએ મહાન, મારી દ્રષ્ટિએ મહાન નથી પણ તારી દ્રષ્ટિએ મહાન છે, એટલે રિકી પોન્ટિંગ નો સમાવેશ મારા વાળા કેસમાં થતો નથી પણ તારા વાળા કેસમાં થાય જ. એટલે કહેવાનો મતલબ એવો છે કે 11 બેટ્સમેનો છે એ બધાની દ્રષ્ટિએ અલગ અલગ હોઈ શકે. ઘણા લોકો ક્રિકેટ નો શોખ જ ના હોય એમાં કોઈ એને મહાન લાગે નહીં, એને તો વિરાટ કોહલી લો કે ના લો એને કોઈ ફરક ના પડે, કારણ કે એને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ જ નથી. એટલે આ 11 બેટ્સમેનો છે એની પસંદગી શું કરવી એ કોઈને ખબર ના પડે. એટલે એનો મતલબ એવો થયો કે આજે ત્રીજો દાખલો છે એમાં 11 બેટ્સમેનો કયા લેવા એ આપણને ખ્યાલ ના આવે, માટે એ ગણ નથી. જેટલા પણ પ્રશ્નમાં ગણ નથી, જેટલા પણ પ્રશ્નમાં ગણ નથી એમાં એક જ જવાબ લખવાનો, અહીં અહીં ચોક્કસ વ્યક્તિઓ કે સંખ્યા કયા લેવા તે નક્કી નથી. અહીં ચોક્કસ વ્યક્તિઓ કે સંખ્યા કયા લેવા તે નક્કી નથી. જેમ કે આ બેટ્સમેનો છે એવું લખવાનું કે ચોક્કસ વ્યક્તિઓ કયા લેવા તે નક્કી નથી, માટે ગણ નથી. બરાબર, આગળ વધીશું. હવે ક્વેશ્ચન નંબર ચોથો, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ, શું નવનીત શું લાગે આ ગણ છે કે નથી? એક રીતે લાગે પણ છે ને એક રીતે નથી પણ લાગતું, કારણ કે કોઈ પણ વર્ગ હોય એના છોકરાનો સમૂહ નક્કી છે. હા, પણ કયો વર્ગ છે એ નક્કી નથી. હા, હવે જો કે આમાં એવું છે કે જે વિદ્યાર્થીની વાત ચાલે છે, કે જે વિદ્યાર્થીની વાત ચાલી રહી છે એનો તો એ લોકો વર્ગ નક્કી દેવાના છે. યસ, જે વિદ્યાર્થીની વાત ચાલે છે તમારા વર્ગના
છોકરાઓનો સમૂહ. હવે નવનીત તમારી વાત કરીએ તો તમે એલડી માંથી એમ કરો છો, તમારો જે વર્ગ છે એમાં એક નવનીત આવશે અને બાકી જેટલા પણ લોકો આવશે એ ફિક્સ છે કે આટલા લોકો આવશે. એટલે તમારા વર્ગમાં તમે જયારે ગણ બનાવશો તો તમારે ચોક્કસ ગણ બનવાનો છે, એટલે ગણ છે. પછી ધારો કે તમે જયારે ટેન્થમાં હતા ત્યારે ટેન્થ સ્ટેન્ડર્ડમાં તમારે તમારો જે વર્ગ હતો એમાં નવનીત હતા, એના સિવાયના જે પણ વિદ્યાર્થીઓ હોય એક્સ વાય ઝેડ પણ જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એમાં જે છોકરાઓ છે એનો વર્ગ એક ચોક્કસ જ બનવાનો છે, એટલે ગણ થવાનો જ છે. દરેક માટે અલગ અલગ ગણ બનશે, દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ ગણ બનશે. જુદી જુદી સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય તો જુદો જુદો ગણ બનશે, પણ ગણ બનશે ખરો, એટલા માટે ગણ છે. તો હવે ધારો કે ગણ છે તો સિમ્પલ એવું લખવાનું કે અહીં ચોક્કસ વ્યક્તિઓનો સમૂહ મળશે, અહીં ચોક્કસ વ્યક્તિઓનો સમૂહ મળશે માટે ગણ થશે. હવે આપણે આગળ જઈશું. કોઈપણ નોની કોઈપણ દાખલામાં તમને એવું લાગે કે કઈ કહેવાનું રહી જાય છે તો તમારું ધ્યાન દોરી શકો છો, બરાબર છે? યસ સર. પાંચમો દાખલો, ક્વેશ્ચન નંબર 5, સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ તો સ્ટાર્ટ કરીશું 1 થી, 1, 2, 3, 4, 99. આપણને કહ્યું છે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ. તો 100 થી નહીં સંખ્યાઓ લઈશું, એટલે 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે અને છેલ્લે 99 આવશે. 1 થી 99 આવશે. તમે લો પ્રાકૃતિક સંખ્યાઓ કે હું લો, આ ફિક્સ જ રહેવાનું છે, આમાં કોઈ ચેન્જ નથી થવાનો, માટે ગણ છે. કન્ફર્મ થવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ જ કે આ સંખ્યાઓ જ કે આ વસ્તુ જ લેવાની છે. તમને એવું કહ્યું હોય નવનીત કે તમારા મનપસંદ નેતા બોલો, તમારા મનપસંદ નેતા. તો નવનીત તમારા મનપસંદ નેતા કોણ છે? મારા મનપસંદ નેતા નરેન્દ્ર મોદી છે. અને મારા મનપસંદ નેતા ટ્રમ્પ છે. બીજા કોઈના મનપસંદ નેતા રાહુલ ગાંધી હોય, ત્રીજા કોઈના મનપસંદ નેતા મનમોહન સિંહ હોય, ચોથા કોઈના મનપસંદ નેતા અલગ અલગ હોય, બધાના મનપસંદ નેતા અલગ અલગ આવશે. હવે મને મોદી પણ ગમે છે, ટ્રમ્પ પણ ગમે છે, મને બંને ગમે છે. તો પછી એટલે અહીં કન્ફ્યુઝન થાય કે મનપસંદ નેતા કોને લેવા, પછી ક્રાઇટેરિયા જોવા પડે કે કયા ક્રાઇટેરિયા પર આપણે મનપસંદ નેતા લઈ રહ્યા છીએ, એ બધાનો જવાબ અલગ અલગ આવશે. નવનીત તમારા મનપસંદ એક્ટર કોણ છે? એક્ટર અક્ષય કુમાર, બરાબર છે. હવે મારો મનપસંદ એક્ટર છે આમિર ખાન. બીજા કોઈ મનપસંદ એક્ટર હોઈ શકે? સલમાન ખાન. બધાના મનપસંદ એક્ટર અલગ અલગ આવવાના છે. તમારી મનપસંદ હિરોઈન કોણ છે નવનીત? દીપિકા પાદુકોણ. મારે મનપસંદ હિરોઈન છે કાજોલ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે બધાને અલગ અલગ ચોઈસ હોઈ શકે, એટલે આમાં જ્યાં સુધી કન્ફર્મ એક જ વસ્તુ પર સિક્કો ના મરાય, કન્ફર્મ એક જ વસ્તુ પર સિક્કો ના મરાય ત્યાં સુધી એને ગણ કહી શકાય નહીં. હવે છઠ્ઠો છે, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે પ્રેમચંદ છે એક મહાન લેખક છે. હવે એમણે એમના જીવનમાં જેટલી પણ નવલકથા લખી હોય, એક્સ વાય ઝેડ પી જે બી નવલકથા લખી હોય એનું જે પણ નામ હોય, તો એ તમે એનો ગણ બનાવો. એટલે એમણે ધારો કે એમના જીવનમાં 18 નવલકથા લખી હોય તો આમાં લિસ્ટમાં 18 નવલકથા આવે, એટલે
તમે લિસ્ટ બનાવશો તો 18 થશે, હું લિસ્ટ બનાવીશ તો 18 થશે, એટલે એ ગણ થશે. તો મુનશી પ્રેમચંદ એક લેખક છે, ખૂબ મહાન લેખક છે, એમને બનાવેલી નવલકથાઓ. તો જેટલું હું લિસ્ટ બનાવશું બધા બધા દ્વારા સરખું જ બનશે, માટે ગણ છે. જે વાક્ય અથવા તો જે ગાણિતિક વાક્ય માટે ચોક્કસ કહી શકાય કે આ જ વ્યક્તિઓ આ જ વસ્તુઓ કે આ જ સંખ્યા લેવાની છે, એમાં આપણે બધાનું મંતવ્ય એક સરખું જ આવતું હોય તો એ ગણ બનશે. સાતમું જોઈશું, બધા જ યુગ્મ પૂર્ણાંકો. બધા જ યુગ્મ પૂર્ણાંકો, તો બધા યુગ્મ પૂર્ણાંકોમાં ઝીરો યુગ્મ પૂર્ણાંક છે, પછી બે ચાર છ આઠ આ ચાલતું રહેશે. પૂર્ણાંક પૂર્ણ અંક માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ સિક્સ આ પણ ચાલતું રહેશે. આ ડોટ 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 કર્યું છે, ડોટ ડોટ ડોટ, એટલે આમ પણ ચાલશે આમ પણ ચાલશે. પણ તમે લિસ્ટ બનાવશો કે હું લિસ્ટ બનાવીશ, સંખ્યાઓ ત્યાં જવાની છે, માટે ગણ છે. પછી આપણે જોઈશું આઠમું, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. વિદ્યાર્થી મિત્રો, તમને ફરી એકવાર યાદ કરવા દઉં, તમારે લોકોએ ગૂગલ ક્લાસરૂમ પરથી ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરીને પછી આ સ્વાધ્યાય અમારી જોડે જોતા રહેવાનું છે, જરૂર પડે તો લખતા રહેવાનું છે. જો કે તમે ગમે ત્યારે પોઝ કરીને જોઈ તો શકો જ છો, એટલે તમારે લોકોએ ધ્યાનથી સમજવાનું છે, પણ ચોપડી તમારી પાસે હંમેશા ઓપન જોઈએ. તો આમાં આપણે બધા જ આઠમો, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. તો તમે લિસ્ટ બનાવો, હું લિસ્ટ બનાવું કે નવનીતભાઈ લિસ્ટ બનાવે, બધા જ કિસ્સાઓમાં પ્રશ્નોનો સમૂહ તો એક જ થવાનો છે. કારણ કે આ ચેપ્ટરમાં જેટલા પ્રશ્ન છે, આ ચોપડીમાં આ પ્રકરણ એક છે, એમાં જેટલા પણ પ્રશ્ન છે એનું લિસ્ટ બનાવશો, એટલે તમારે લિસ્ટ તો સરખું જ બનવાનું છે, માટે આ ગણ છે. પછી આપણે આગળ વધીશું નવમો, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. ચલો નવનીત, તને દુનિયાનું સૌથી ભયાનક પ્રાણી કયું લાગે છે? સર મને તો ડાયનાસોર લાગે. ડાયનાસોર? મને સૌથી ભયાનક પ્રાણી લાગે છે ગરોળી. ગરોળીથી, ગરોળીને ઇંગ્લિશમાં શું કહેવાય? લિઝર્ડ, એટલે એલ લખે, બરાબર છે. પછી તને બીજું, ડાયનાસોર પછી બીજું ભયાનક પ્રાણી કયું લાગે તને? ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ? મને ક્રોકોડાઇલ થી એટલે કે મગર થી સહેજ પણ ડર લાગતો નથી, પણ મને કોક્રોચ થી ડર જબરજસ્ત લાગે. એટલે તારાને મારા દ્રશ્ય, મને ડાયનાસોર કદાચ મારી સામે આવે ને તો હું કદાચ ઉપાડીને ફેંકી દઉં, ક્રોકોડાઇલ ને બી જોઈ લઉં, પણ આ બંને વસ્તુ થી મને ભયંકર ડર લાગે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે બંનેની દ્રષ્ટિએ ભયંકર પ્રાણીનો લિસ્ટ બનાવશું તો અલગ જ બનવાનું છે. ઘણા લોકો હોય એને સિંહનો ડર ના લાગતો હોય, બરાબર, ઘણા લોકોને લાગતો પણ હોય, તો કયું ભયાનક પ્રાણી છે નક્કી કરી શકાય નહીં. અત્યારે તો સૌથી મોટું ભયાનક પ્રાણી એક જ છે, આ કોરોના. શું કેવું? યસ સર. આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ ભયાનક પ્રાણી છે, જે પણ આપણા જે પણ ઈશ્વર હોય, અલ્લાહ, જીસસ, જે પણ હોય, આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ ગમે તે સંજોગોમાં કોરોના નામનું પ્રાણી છે, વાયરસ છે, એ સમગ્ર દુનિયા પરથી દૂર થાય અને આપણે ઓનલાઈન નહીં ઓફલાઈન ભણવાનું ચાલુ કરીએ. હવે તો આમાં નવમું જે છે ને, એમાં ભયાનક પ્રાણીનો સમૂહ નક્કી ના કરી શકાય કે ભયાનક પ્રાણી કોને લેવા કોને ના લેવા, માટે ગણ નથી.
તો ક્વિક રિવાઇઝ કરીએ. પહેલું હતું જેથી શરૂ થતા મહિનાઓ, ગણ છે. બીજું હતું 10 પ્રતિભાશાળી લેખકો, ગણ નથી. ત્રીજું હતું ઉત્તમ 11 બેટ્સમેન, ગણ નથી. ચોથું હતું તમારા વર્ગના બધા છોકરાઓ, ગણ છે. પાંચમું હતું 100થી નાની સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, ગણ છે. મુનશી પ્રેમચંદ લખેલી નવલકથાઓ, ગણ છે. બધા જ યુગ્મ પૂર્ણાંકો, ગણ છે. આ પ્રકારના બધા પ્રશ્નોનો સમૂહ, ગણ છે. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, ગણ નથી. હવે આપણે આગળ વધીએ, પણ એ પહેલા આપણે આ થોડાક ગણ વિશે જોઈ લઈએ. NZQR એક સમીકરણ લખ્યું છે મેં, x-7=0. તો આનો ઉકેલ આવશે x=7. આ જે 7 છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ છે. આ જે 7 છે એ પ્રાકૃતિક સંખ્યા છે જે n માં આવેલું છે. આ લખ્યું છે બિલોંગ્સ ટુ નો અર્થ છે જે 7 છે, 7 એ n માં આવેલું છે. તમને યાદ જ હશે n એટલે 1, 2, 3, 4, 5, 6. n ને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ, 1, 2, 3, 4, 5, 6, 8. આ ચાલતું જ રહેશે, 9, 10 આ ચાલતું રહેશે. એટલે આ 7 છે એ નેચરલ નંબર છે. તો આ જે ચિહ્ન છે, આ ચિહ્ન એ એવું દર્શાવે છે કે 7 એ n નો સભ્ય છે, સભ્ય. સાત એ એનનો સભ્ય છે. તમે અહીંયા જોઈ શકો છો કે 7 એ એનનો સભ્ય છે, 7 એ એનનો સભ્ય છે. હવે બીજું એક સમીકરણ લઈએ, x+3=0. તો એનો જવાબ આવશે x=-3. હવે આ -3 છે, તમે જોઈ શકો છો કે -3 એ એન માં આવેલું નથી. એન નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા ગણ. એન નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા ગણ. તો -3 છે એ આમાં આવેલું નથી, એટલે -3 એન માં નથી. તો -3 ક્યાં છે? તો -3 આવશે ઝેડ માં. ઝેડ આવશે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઝેડ આવશે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેમાં આવી સંખ્યા આવશે 0, 1, 2, 3, 4, એ ચાલતું રહેશે. એટલે એનો મતલબ એવો રહ્યો કે આ જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ તો આમાં આવી જ જશે. ઉપરાંત આવી સંખ્યાઓ પણ આવશે, -2, -3, -4 આ સંખ્યાઓ. તો ઝેડ ની અંદર 0 આવશે, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવશે, -1, -2, -3, -4 ઋણ સંખ્યાઓ પણ આવશે. તો આ જે -3 છે એ n માં નથી, -3 n માં નથી, પરંતુ ઝેડ માં છે. તો -3 આવશે ઝેડ માં. પછી આપણે આગળ વધીશું તો આવી સંખ્યા લઈએ આપણે, 2x-5=0. આ એક સમીકરણ લીધું, 2x-5=0. તો 2x=5, તો x=5/2. આ 5/2 છે હવે ઝેડ માં નથી, તો 5/2 ઝેડ માં નથી. તો આ 5/2 જે છે એ તમને ધ્યાનમાં હોય તો 5/2, 5/2 એ સમય સંખ્યા, એ સમય સંખ્યા ઝેડ માં નથી, એ સંખ્યા છે ક્યુ માં. તો ક્યુ જે છે એને ઇંગ્લિશમાં કહેવાય
રેશનલ નંબર્સ ને ગુજરાતીમાં કહેવાય સંખ્યા સમય સંખ્યા ગણ ક્યુ રેશનલ નંબર સમય સંખ્યા ગણ તો ક્યુમાં આવશે આવી સંખ્યાઓ આવશે 5/7 8/13 -5/7 -8/13 ધ્યાનથી જોશો તો આ જે સંખ્યાઓ છે એ પણ ક્યુમાં આવશે જ કારણ કે આ 10 છે એનું હું 10 એકાઉન્ટ્સ લખી જ શકું છું એટલે આ એનની જેટલી સંખ્યા છે એ પણ આમાં આવવાની જ છે તમે અહીંયાથી ધારો કે અહીંયા 3 લો તો 3 એકાઉન્ટ્સ એટલે એ પણ આમાં આવવાનું જ છે એટલે એનની સંખ્યાઓ ક્યુમાં આવશે પછી આ ઝેડ જે છે ઝેડમાં જેટલી સંખ્યાઓ છે એ પણ ક્યુમાં આવશે કારણ કે આ તમે 0 છે તમે 0/1 લખો અથવા -3 છે તો -3/1 લખો તો જેટલી પણ સંખ્યાઓ છે એન અને ઝેડની બધી ક્યુમાં આવશે એકચ્યુઅલી એવું થયું એનની સંખ્યાઓ બધી ઝેડમાં આવશે અને ઝેડની સંખ્યાઓ બધી ક્યુમાં આવશે એમ સમજી લો કે એન અમદાવાદ છે આ ગુજરાત છે આ ઇન્ડિયા છે અમદાવાદના સભ્યો ગુજરાતમાં આવેલા છે ગુજરાતના સભ્યો ભારતમાં આવેલા છે તો એન એના બધા સભ્યો ઝેડમાં છે ઝેડના બધા સભ્યો ક્યુમાં છે હવે અહીં આપણે તમે ત્રણ ગણ જોઈ શકો છો એક એન ઝેડ ક્યુ હજી એક આપણે એક ચોથો ગણ લઈશું આપણે એક આવું સમીકરણ લઈએ x²-3=0 તો આવશે x²=3 તો x=±√3 x=±√3 આ રૂટ થ્રી છે એ ક્યુમાં નથી આવે કારણ કે રૂટ થ્રી અસમ્ય છે અસમ્ય તો અસમ્ય છે એ ક્યુમાં આવેલું નથી તો એ આવશે આર માં તો આર જે છે ગણ એને કહેવાય આર છે એને કહેવાય વાસ્તવિક સંખ્યા ગણ આર જે છે એને કહેવાય વાસ્તવિક સંખ્યા ગણ જેમાં આ અસમ્ય સંખ્યા પણ આવેલી હશે હવે હું અહીંયા આગળ આર ની થોડી સંખ્યાઓ લખું છું તો આર ની સંખ્યાઓ જરા લખું જરા ધ્યાનથી જોજો √3 -√3 √7 તમને કદાચ ધ્યાનમાં છે પાય આ બધી સંખ્યાઓ જે છે એ અસમ્ય છે બધી સંખ્યાઓ અસમ્ય છે આ બધી સંખ્યાઓ આર માં આવેલી છે આ બધી સંખ્યાઓ અસમ્ય છે બધી સંખ્યાઓ આર માં આવેલી છે એ ઉપરાંત સાંભળો ધ્યાનથી સાંભળજો એન ની પણ જેટલી પણ સંખ્યાઓ છે એ પણ આર માં આવેલી છે જેમ કે એન માં 8 આવેલું હોય તો એ આર માં પણ આવેલું હોય પછી ઝેડ ની પણ જેટલી સંખ્યાઓ છે એ પણ આર માં આવેલી છે જેમ કે -13 હોય એ ઝેડ માં હોય તો આર માં પણ આવેલું છે પછી ક્યુ ની પણ જેટલી સંખ્યાઓ છે એ પણ આર માં આવેલી છે 5/8 એ પણ આર માં આવેલું છે એટલે એનો મતલબ એવો થયો કે એન ઝેડ ક્યુ એની બધી સંખ્યાઓ તો આર માં આવેલી જ છે ઉપરાંત આ સંખ્યાઓ અસમય સંખ્યાઓ પણ આર માં આવેલી છે આપણે આજે ચર્ચા કરી એ ચર્ચાનું તારણ આપણે ફરી એકવાર પાછળના પેજ પર જોઈએ એન નવનીત કશું કહેવાનું રહી જાય તો મને કહેજે તું હું જે વિશે લખું એમાં કઈ કહેવાનું રહી જાય તું ગમે ત્યારે કહી શકે છે તો એન ને કહેવાય ઇંગ્લિશમાં નેચરલ નંબર અને ગુજરાતીમાં કહેવાય પ્રાકૃતિક તો આવશે 1, 2, 3, 4, 5, 6, 7 આ રીતે ચાલતું રહેશે પછી આવશે ઝેડ એ ઝેડ ને કહેવાય ઇન્ટીજર અને એને ગુજરાતીમાં કહેવાય પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ તો એમાં આવશે આ સંખ્યાઓ તો આવશે જ
एक बे त्रण ए बधी संख्याओ तो आवशे ज, उपरांत जीरो आवशे, माइनस एक माइनस बे माइनस त्रण एवी संख्याओ पण आवशे। हवे आपणे लईशुं क्यू, तो क्यू मां एन अने झेड नी बधी संख्या उपरांत, એટલે ધારો કે એન ની અમુક સંખ્યા લઉં, એના ઝેડ ની અમુક સંખ્યાઓ લઉં, આ સંખ્યા ઉપરાંત આવી સમય સંખ્યાઓ પણ આવશે, આવી સમય સંખ્યાઓ પણ ક્યુ માં આવશે, તો ક્યુ ને કહેવાય રેશનલ નંબર, રેશનલ, અને ગુજરાતીમાં કહેવાય સમય સંખ્યાઓ। હવે આપણે આગળ જઈશું આર, તો આર ને ઇંગ્લિશમાં કહેવાય છે રિયલ નંબર, જેને ગુજરાતીમાં કહેવાય છે વાસ્તવિક, વાસ્તવિક સંખ્યાઓ। અને વાસ્તવિક સંખ્યાઓ છે એમાં સમય સંખ્યાઓ પણ આવી જાય પ્લસ અસમય સંખ્યાઓ પણ આવી જાય, એટલે કે આ બધી સંખ્યાઓ છે, આ જેટલી પણ સંખ્યાઓ છે એ ક્યુ ની જેટલી પણ સંખ્યાઓ છે બધી આવી જાય, ઉપરાંત અસમય સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ એ પણ આર માં આવશે, જેમ કે રૂટ સેવન, પાઈ, રૂટ થર્ટીન, આવી સંખ્યાઓ પણ આર માં આવશે, તો આર થઈ જશે રિયલ નંબર। બરાબર ને નવનીત, કશું કહેવાનું રહી નથી જતું ને? ના સર, બરાબર છે। ઓકે, તો આર ની અંદર સમય પ્લસ અસમય બધી સંખ્યાઓ આવી જશે, તો થોડી સંખ્યાઓ લખી દઉં છું આર માં, અહીંયા આ જેટલી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ તો આમાં આવશે જ, પ્લસ પાઈ, રૂટ થ્રી, માઇનસ રૂટ સેવન, આવી સંખ્યાઓ પણ આવશે। હવે એક ગણ લઈએ છીએ આપણે, એ એના સભ્યો છે પાંચ આઠ, બીજો ગણ લઈએ છે બી, એના સભ્યો છે પાંચ આઠ બાર તેર, તો તમે જોઈ શકો છો ગણ એના બંને સભ્યો ગણ બી માં આવેલા છે, ગણ એના બધા જ સભ્યો ગણ બી માં આવેલા છે, તો એ એ ઉપગણ બી કહેવાય, કારણ કે ગણ એના બંને સભ્યો ગણ બી માં આવેલા છે, તો એ ઉપગણ બી કહેવાય। આ જે ચિહ્ન છે ઉપગણ, એનું આવું ચિહ્ન છે। હવે તમે ઊંધું વિચારો તો બી છે, બી એ એના બધા સભ્યોને સમાવે છે, હવે એ એના બધા સભ્યો બી માં આવેલા છે, એ ઉપગણ બી એવું કહેવાય, એ ઉપગણ બી, આને બોલાય છે ઉપગણ, ઉપગણ। હવે થોડી વાર પહેલા આપણે જોયું કે ગણ એન એના બધા સભ્યો ઝેડ માં આવેલા છે, ગણ ઝેડ એના બધા સભ્યો ક્યુ માં આવેલા છે, ગણ ક્યુ એના બધા સભ્યો આર માં આવેલા છે, એન એ ઝેડ નો ઉપગણ છે, ઝેડ એ ક્યુ નો ઉપગણ છે, ક્યુ એ આર નો ઉપગણ છે। અમદાવાદના બધા સભ્યો ગુજરાતમાં છે, ગુજરાતના બધા સભ્યો ભારતમાં છે, ભારતના બધા સભ્યો એશિયામાં છે, એટલે ઉપગણ એન ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ ઉપગણ આર। હવે તમે લોકો ચોપડીમાં એક પોઈન્ટ એક માં ક્વેશ્ચન નંબર ટુ જુઓ, ક્વેશ્ચન નંબર ટુ, ક્વેશ્ચન નંબર ટુ માં ગણ એમાં જોતો નવનીત, ગણ એમાં કયા કયા સભ્યો છે? વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, હવે
હવે આપણે અહીંયા આગળ વચ્ચે જગ્યા રાખી છે એમાં આ ચિહ્ન મૂકવાનું, અને ઇંગ્લિશમાં કહેવાય બિલોંગ્સ ટુ, બિલોંગ્સ, બિલોંગ્સ ટુ, અને ગુજરાતીમાં કહેવાય સભ્ય છે, અને આને કહેવાય ડઝ નોટ બિલોંગ્સ ટુ. ગુજરાતીમાં કહેવાય સભ્ય નથી. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ એ માં છ સભ્યો છે, પાંચ એ નો સભ્ય છે, એટલે ફાઈવ બિલોંગ્સ, આઠ એ નો સભ્ય નથી, ડઝ બિલોંગ્સ, ઝીરો એનો સભ્ય નથી, ફોર એનો સભ્ય છે, ટુ એનો સભ્ય છે, ટેન એનો સભ્ય નથી. ચલો નવનીત, થ્રી માં શું લખું? સભ્ય છે, સભ્ય છે. અને 300 માં શું લખું? સભ્ય નથી, સભ્ય નથી. ઓકે, જો કે આપણે સભ્ય છે સભ્ય નથી એવું ગુજરાતીમાં નહીં બોલીએ, ધીરે ધીરે તમને આદત પડી જશે. બિલોંગ્સ ટુ, થ્રી બિલોંગ્સ ટુ એ, એટ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, અને ગુજરાતીમાં બોલો તો પણ વાંધો નથી, સભ્ય છે સભ્ય નથી એવું બોલો તો વાંધો નથી, બિલોંગ્સ ટુ બોલો, ડઝ નોટ બિલોંગ્સ ટુ બોલો, અથવા સભ્ય છે સભ્ય નથી, તમને જે અનુકૂળ આવે તમે બોલી શકો છો. હવે આપણે આગળ જઈશું. દાખલા નંબર ત્રણ તરફ ત્રીજા દાખલામાં એવું લખ્યું છે કે નીચેના ગણોને, નીચેના ગણોને યાદીની રીતે લખો, નીચેના ગણોને યાદીની રીતે લખો. યાદીની રીતનો સાદો અર્થ એવો થાય, યાદીની રીતનો સાદો અર્થ એવો થાય કે તમારે લોકોએ ગણના ઘટકો લખવાના છે. જેમ કે પહેલું છે એક્સ, એક્સ જ્યાં, અને વંચાય જ્યાં, એક્સ જ્યાં, એક્સ એ પૂર્ણાંક છે, એક્સ એ પૂર્ણાંક છે, એક્સ એ પૂર્ણાંક છે, અને એક્સ એ માઇનસ ત્રણ અને સાત ની વચ્ચે, એક્સ એ માઇનસ ત્રણ ને સાત ની વચ્ચે. તો થોડી વાર પહેલા જ આપણે ઝેડ જોઈ ગયા હતા, તમને યાદ હોય પૂર્ણાંક એટલે ઝેડ થશે, પૂર્ણાંક એટલે ઝેડ, માઇનસ ત્રણ અને સાત વચ્ચેથી જે પૂર્ણાંકો આવે એ આપણે લખવાના છે. તો નવનીત, માઇનસ ત્રણ અને સાત વચ્ચેથી પૂર્ણાંકો બોલો તો ચાર, એટલે બધા જ બોલવાના, એટલે જો માઇનસ ટુ, પછી માઇનસ ટુ, માઇનસ વન, ઝીરો, ઝીરો, વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિક્સ. તો માઇનસ ત્રણ, પછી અહીંયા લખ્યું છે લેસ ધેન, પછી અહીંયા લખ્યું છે એક્સ લેસ ધેન સેવન, માઇનસ ત્રણ અને સાત, માઇનસ ત્રણ અને સાત એ વચ્ચેના બધા પૂર્ણાંકો આપણે લખવાના છે. અહીંયા લેસ ધેન, લેસ ધેન, માઇનસ ત્રણ અને સાત વચ્ચેના પૂર્ણાંકો લખવાના છે. જો અહીંયા આગળ આ પહેલા પ્રશ્નનો જવાબ આ થઈ ગયો, માઇનસ ટુ થી સિક્સ સુધીના પૂર્ણાંકો આવશે. જો અહીંયા આગળ આપણે ઇક્વલ ટુ કર્યું હોત, ઇક્વલ ટુ હોત, તો આમાં આપણે સાતનો પણ સમાવેશ કરવો પડત, તો અહીંયા આગળ આપણે સાતનો પણ સમાવેશ કરવો પડત. અત્યારે અહીંયા આગળ ઇક્વલ ટુ નથી એટલે આ સાતનો સમાવેશ નહીં થાય, માઇનસ ટુ થી છ સુધીનો સમાવેશ થશે. જો અહીંયા આગળ ઇક્વલ ટુ કર્યું હોત તો આપણે માઇનસ ત્રણ નો પણ સમાવેશ કરવો પડત, પણ અત્યારે આગળ અહીંયા ઇક્વલ ટુ નથી માટે માઇનસ ત્રણ નો સમાવેશ નહીં થાય, અને ફાઇનલ જવાબ આવશે માઇનસ ટુ થી છ. આ તમને જે દેખાઈ રહ્યો છે
માઇનસ 2 થી 6 એ આપણો ફાઇનલ જવાબ છે. પછી બીજું છે ગણ બી, ગણ બી બરાબર ગણ એક્સ જ્યાં જ્યાં એક્સ એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે આમાં સમજાવવાની જરૂર રહેતી નથી. 6 કરતા નાની સંખ્યા 1 2 3 4 5, 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5. ત્રીજો સી બરાબર એક્સ જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો, જેના અંકોનો સરવાળો 8 થાય તેવી બે અંકોની સંખ્યા, જેના અંકોનો સરવાળો 8 થાય તે બે અંકોની સંખ્યા. તો આપણા મગજમાં પહેલા જ વિચાર આવે કે આપણે લઈએ 17, 1 અને 7 નો સરવાળો 8 થાય, 26, 2 અને 6 નો સરવાળો 8 થાય, 35, 3 અને 5 નો સરવાળો 8 થાય. આગળ નવનીત થોડું મોટેથી ને સ્પષ્ટ બોલો. 44, 53, 53, 62, 71, 71. આ જે સંખ્યાઓ છે આ સંખ્યાઓનો સરવાળો તમે કોઈ પણ બે અંકનો સરવાળો કરશો, 5 ને 3 8, 4 ને 4 8, 7 ને 1 8. સર હજુ એક લખી શકાય 80. હા હજી એક લખી શકાય, સાચી વાત છે, હજી એક લખાશે 80, કારણ કે 8 અને 0 નો સરવાળો પણ 8 થશે. તો એક સંખ્યા જે રહી ગઈ એ સંખ્યા છે 80, 8 અને 0 નો સરવાળો પણ 8 થશે. આગળ વધીશું હવે. યસ સર. આ 11th માં જે સ્ટુડન્ટ એન્ટર થાય છે એને અમારી દ્રષ્ટિએ શું સજેશન આપવાની જરૂર જણાય, નવનીત શું સજેશન આપવું જોઈએ લોકો 11th માં? જે નવા છોકરાઓ 11th માં આવશે આપણે અત્યારે જેને ભણી રહ્યા છે એને એ સૂચન આપવાની જરૂર હોય તો શું સૂચન આપવાની જરૂર લાગે છે? સર સૂચન એટલે તો અત્યારે એ જ છે કે આ ભલે આપણે મહામારી છે અને બધું બંધ છે અને ઘરે છીએ, પણ જેટલામાં વહેલામાં વહેલી તકે આપણે સ્ટાર્ટ કરીએ ને ભણવાનું અને ભણાવવાનું, હા એ વધારે સારું છે, કારણ કે પછી પાછળથી બહુ લોડ પડશે આપણને. હા એટલે અત્યારથી જે પ્રમાણે તમને અત્યારથી તમને જે પ્રમાણે ભણાવવામાં આવે તમે રેગ્યુલર સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થીઓ એ તમારા હિતમાં છે. પાછળથી ખોટો લોડ લેવો અને કદાચ અત્યારથી અમારી જોડે જોડે વ્યવસ્થિત ભણવાનું સ્ટાર્ટ કરી દેજો, બરાબર ને? યસ સર. હવે ક્વેશ્ચન 3 નો 5મો છે. ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ, ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ, ગણ બનાવવાનો છે. ગણનો એક નિયમ છે કે એક સભ્ય એકવાર લખાઈ ગયો એ ફરીવાર લખવાની જરૂર ના પડે, ફરીવાર લખવાની જરૂર નથી. જેમ કે આપણે પહેલા ટી લખ્યું, પછી આર લખ્યું, પછી આઈ લખ્યું, જી લખ્યું. રકમમાં એવું કહ્યું છે કે ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરો આપણે લખવાના છે. તો 4 મૂળાક્ષર લખ્યા, પછી આપણે લખ્યું ઓ, પછી આપણે લખ્યું એન. હવે ધ્યાનથી જુઓ, આ હવે પાછો આવશે ઓ, ઓ અહીંયા એકવાર લખાઈ ગયો એટલે ફરીવાર ઓ લખવાની જરૂર નથી. પછી આવશે એમ, પછી આવશે ઈ. હવે ધ્યાનથી જુઓ, આ ટી છે એકવાર લખાઈ ગયો છે એટલે ફરીવાર લખવાની જરૂર નથી. પછી આવશે આર, પણ આર પણ આ લખાઈ ગયો છે એટલે ફરીવાર લખવાની જરૂર નથી. પછી આવશે વાય, તો વાય
એક પણ વાર આવ્યો નથી એટલે વાય લખી દઉં છું. તો ટ્રિગોમેટ્રી શબ્દના અક્ષરોનો ગણ. ટ્રિગોમેટ્રી શબ્દના અક્ષરોનો ગણ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ચાર ને પાંચ નવ અક્ષરો આવશે. જો કોઈ વિદ્યાર્થી એવું કે મારે આ જે નવ શબ્દ છે આવી રીતના લખવું છે, ટી આર આઈ છે એને બધે હું પહેલા આર લખું, પછી ટી લખું, પછી આઈ લખું, પછી ઓ આગળ લખું, જી પાછળ લખું, એમ પહેલા લખું, ઈ પહેલા લખું, પછી એન પછી લખું, પછી વાય લખું, ચાલશે? હા પણ ચાલશે, વાંધો નથી. ધારો કે તમારા ફેવરિટ ક્રિકેટર હોય વિરાટ કોહલી, ધોની અને તેંડુલકર, એના બદલે તમે આવી રીતના લખો ધોની, તેંડુલકર, વિરાટ કોહલી, તો કોઈ ફરક પડતો નથી. એમ તમે આ ત્રણ વ્યક્તિઓ તમારે લેવાના છે, એ તમે કયા ક્રમમાં લખો એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે આ લખો અને આ લખો, બંને સરખા ગણો સૂચવે છે. આપણે આગળ વધીશું ક્વેશ્ચન વન માં, ક્વેશ્ચન થ્રી માં સિક્સ તરફ. બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો આપણે જોઈશું તો ડી આવશે, પછી ઈ આવશે, પછી ટી આવશે, પછી પાછો ટી લખવાની જરૂર નથી, પાછો ઈ લખવાની જરૂર નથી, પછી આર આવશે. તો આ ચાર અક્ષરો આવશે બેટર શબ્દમાં. આ ચાર અક્ષરો, ચાર મૂળાક્ષરો આવશે. ચાર મૂળાક્ષરો. દરેક ગણને આ લોકોએ નામ આપેલું છે અને આ લોકો દરેક ગણ જે બને છે એને આવી રીતના કેપિટલ અક્ષરથી દર્શાવે છે. ગણ એફ બરાબર આ ચાર અક્ષરોનો ગણ. જેમ તમે જોયું હતું કે એન ઝેડ ક્યુ આર એ કેપિટલ અક્ષરથી ગણને દર્શાવતા હતા, એ રીતના લોકો દરેક ગણને કેપિટલ અક્ષરથી દર્શાવે. હવે ક્વેશ્ચન નંબર ફોર. ક્વેશ્ચન ફોર નું હેડિંગ છે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. એક સાદી ભાષામાં સમજાવી દઉં કે આવી રીતના તમે દરેક એક 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 અંક લખેલો હોય, 1, 2, 3, 4, 5, 6, 7 આ જે લખ્યું છે જેમાં દરેક અંક તમે લખેલો છે એને કહેવાય યાદીની રીત. પરંતુ તમે આવી રીતના લખો x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. તો એને કહેવાય ગુણધર્મની રીત. તમે આવી રીતના એક 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 અંક લખી નાખો તો યાદીની રીત કહેવાય. અને તમે આવી રીતના આ ભાષામાં લખો તમે એક્સ વાળી ભાષામાં તેને કહેવાય ગુણધર્મની રીત. ફરી વાર લખું, ગુણધર્મની રીત. હવે નવનીત, યસ, તમારા ઘરમાં જે સભ્યો છે એ આપણે ધારો કે એને કુટુંબ ગણનું નામ આપણે લઈએ કુટુંબ,
કુટુંબ ને ઇંગ્લિશમાં કહેવાય ફેમિલી. તો ફેમિલી જે છે એના તમે ખાલી સભ્યોના નામ બોલો. એક નવનીત, પછી ફાધર દિનેશભાઈ, દિનેશભાઈ, પછી દક્ષાબેન, દક્ષાબેન, દક્ષાબેન આપણે એમાં ડી એ લખી નાખે, પછી દાદી વાલીબેન. હા વાલીબેન, ઓકે. આ ચાર સભ્યો છે તમારા ઘરમાં, બરાબર. હવે આ બધા સભ્યોના નામ લખ્યા, નવનીત, દિનેશભાઈ, દક્ષાબેન, વાલીબેન, એના ચાર ચાર સભ્યોના નામ લખ્યા. પણ હવે એને આવી રીતના લખવું હોય એક્સ, જ્યાં એક્સ એ, એક્સ એ નવનીતના કુટુંબનો સભ્ય છે. એક્સ એ નવનીતના કુટુંબનો સભ્ય છે આવી ભાષામાં લખ્યું હોય તો એને તમારે કહેવાય ગુણધર્મની રીત. અને આવીને એક 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 વ્યક્તિ લખેલા હોય તો એને કહેવાય ગુણ યાદીની રીત. આ તમારી આ યાદીની રીત છે, આ તમારી ગુણધર્મની રીત છે. તમારે કશું કેવું છે નવનીત, કે ક્લિયર છે? બરાબર છે. એટલે યાદીની રીતમાં અલ્પવિરામ કરીને લખીએ આપણે, જેટલા પણ સભ્યો હોય. યાદીની રીતમાં આપણે અલ્પવિરામ કરીને લખીએ કોમા. હા, યાદીની રીતમાં આવી રીતના એક એક સભ્યને આપણે અલ્પવિરામ કરીને, અલ્પવિરામ અલ્પવિરામ કરીને બધા સભ્યો લખીએ. અને અને આ જે ગુણધર્મ રીત છે એમાં કોઈ વાક્ય દ્વારા આપણે એના ગુણધર્મોની સ્વરૂપે લખીએ કોઈ પણ. આપણે જેમ જોયું કે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ છે, ત્યાં લખ્યું પ્રાકૃતિક સંખ્યાઓ. આવી રીતના લખીએ એ ગુણધર્મ રીત છે, આવી રીતના લખીએ યાદીની રીત છે. હવે આપણે તમે ક્વેશ્ચન ફોરમાં તમે ચોપડીમાં જોઈ શકો છો કે લોકો ક્વેશ્ચન ફોરમાં ચોપડીમાં ગુણધર્મ રીતે આપેલું છે. તો ક્વેશ્ચન ફોર નો પહેલો, ત્રણ છ નવ બાર, એ લોકો આવી રીતના લખેલું હતું. ગણ એ આપણે નામ આપ્યું, ગણ એ બરાબર આ ચોપડીમાં જે આ લખ્યું હતું એને આપણે ગણ એ નામ આપ્યું. તો ત્રણ છ નવ બાર, તો તમે જોઈ શકો છો કે આ છે એ ત્રણ નો ગુણિત છે. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ત્રણ નવ, ત્રણ ચોક બાર. એક્સ જ્યાં એક્સ એ ત્રણ ના, ત્રણ ના પ્રથમ ચાર ગુણિત છે. ત્રણ ના પ્રથમ ચાર ગુણિત, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ત્રણ નવ, ત્રણ ચોક બાર. પછી બીજું, બે ચાર છ, બે ચાર આઠ, સોળ અને બત્રીસ. આ જે બે ચાર આઠ સોળ બત્રીસ છે એને મેં મનમાં મને ઈચ્છા થઈ તો મેં નામ આપ્યું ઈ. બે ચાર આઠ સોળ બત્રીસ, તો તમે જોઈ શકો છો કે બે છે બે ની એક ઘાત, આ ચાર છે એ ટુ સ્ક્વેર, આઠ છે બે નો ઘન, સોળ છે બે ની ચાર ઘાત, બત્રીસ છે બે ની પાંચ ઘાત. એક્સ જ્યાં એક્સ, એક્સ બરાબર, એક્સ બરાબર, એક્સ જ્યાં એક્સ બરાબર ટુ રેસ ટુ એન, ટુ રેસ ટુ એન, ને એન બરાબર, એન બરાબર એક બે ત્રણ ચાર પાંચ. નવનીત આમાં કશું કેવું છે કે કઈ કરેક્શન છે? બરાબર છે, પણ હજુ કઈક બીજી રીતે લખવું હોય, અલ્પવિરામ કરવા જ નથી એવું લખવું હોય, આવા અલ્પવિરામ કરવા જ નથી. તો એક જ મિનિટ પછી આપણે આવી રીતે લખી દઈએ. નેટવર્ક રેડ થઈ ગયું છે એટલે એક જ મિનિટ સર. હા ઓકે, પ્રોપર છે. હવે નેટવર્ક બરાબર આવે છે? હા સર, બરાબર આવે છે. તમે કહ્યું પ્રમાણે આપણે અલ્પવિરામ, અલ્પવિરામ કરવા જ નથી તો પછી આવું કરી શકાય. એક્સ બરાબર ટુ રેસ ટુ એન, એન જે છે એ તમે જોઈ શકો છો કે એક થી શરૂ કરીને પાંચ સુધી છે.
અને 1 થી શરૂ કરીને 5 સુધી છે અને બીજું શું આ બોલો હા આ બસ એ જ અને એક પ્રાકૃતિક સંખ્યાઓ છે અને આ પાંચે પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો n બિલોંગ્સ ટુ n થઈ શકે કેપિટલ n તમને યાદ છે કે કેપિટલ n એ પ્રાકૃતિક સંખ્યા દર્શાવે છે તો 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત 1 ઘાત થી શરૂ કરીને 5 ઘાત સુધી છે આપણે લખ્યું છે આગળ દીશું આપણે પાંચ પચીસ એકસો પચીસ છસો પચીસ આ ગણને આપણે આપણને ઈચ્છા થઈ તો આ ગણને આપણે એક્સ નામ આપ આમ તો જો વિદ્યાર્થી ધ્યાનથી જોયે તો આ દાખલો આના જેવો જ છે આ દાખલો જે છે આના જેવો જ છે પાંચ પચીસ એકસો પચીસ છસો પચીસ આ જેવો દાખલો છે પાંચ ની એક ઘાત પાંચ ની બે ઘાત પાંચ ની ત્રણ ઘાત અને પાંચ ની ચાર ઘાત તો આપણે લખીશું x જ્યાં x બરાબર પાંચ ની n ઘાત અને n આવશે એક થી ચાર સુધી n બિલોંગ n આવશે એક થી ચાર સુધી n બિલોંગ્સ ટુ n એક બે ત્રણ ચાર પાંચ એક થી ચાલુ કરવાનું પાંચ સુધી લેવાનું ના ઇક્વલ ટુ છે એટલે એક થી ચાલુ કરવાનું છે અહીંયા પણ ઇક્વલ ટુ છે એટલે પાંચ સુધી લેવાનું છે એટલે અહીંયા એક થી ચાલુ કરવાનું છે ચાર સુધી લેવાનું છે બરાબર છે કે કશું કેવું છે નવનીત ક્લિયર છે બરાબર છે ક્લિયર પર ઘણા વિદ્યાર્થીઓને આ જે ચિહ્ન છે ને આ ચિહ્ન એ ખ્યાલ નથી હોતું તો હું ચિહ્ન થોડું સમજાવી દઉં આવું લખ્યું હોય આપણે અત્યારે પ્રાકૃતિક સંખ્યા ગણના સંદર્ભમાં વાત કરીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ એવું માની લઈએ છીએ તો ઘણા લોકો એવું લખ્યું એક્સ એક્સ લેસ દેન ફોર એમાં વન આવશે ટુ આવશે થ્રી આવશે ફોર નહીં આવે પણ આવું લખ્યું હોય એક્સ લેસ દેન ઇક્વલ ટુ ફોર આ જે છે એને કહેવાય એક્સ લેસ દેન ઓર એક્સ ઇક્વલ ટુ ફોર તો આ જે લખ્યું છે એમાં ઇક્વલ ટુ લખ્યું છે ઇક્વલ ટુ એટલે એક બે ત્રણ તો આવશે ઉપરાંત ફોર પણ આવશે એમાં ફોર આવશે એવી રીતે આવું લખ્યું હોય એક્સ ગ્રેટર ઇક્વલ ટુ થ્રી અને આવું લખ્યું હોય એક્સ ગ્રેટર દેન થ્રી એક્સ ગ્રેટર દેન થ્રી હોય તો ફોર ફાઈવ સિક્સ સેવન એવું આવશે એમાં ત્રણ નહીં આવે પણ ઇક્વલ ટુ કર્યું હશે એમાં ત્રણ થી ચાલુ થશે ત્રણ ચાર પાંચ છ એ બધું આવશે હવે આવી રીતે લખ્યું હોય થ્રી થી શરૂ કરીને સેવન સુધી તો અહીંયા મેં ઇક્વલ ટુ કર્યું છે અહીંયા ઇક્વલ ટુ કર્યું છે તો ત્રણ ચાર પાંચ છ સાત આ પાંચ સભ્યો આવશે આપણે એન ના સંદર્ભમાં વાત કરીએ છીએ એન ના સંદર્ભમાં વાત કરીએ પછી આવું લખ્યું હશે તો ત્રણ અને સાત બંને નહીં આવે તો ખાલી ચાર પાંચ છ આવશે પછી આવું લખ્યું હશે આવું લખ્યું હશે તો ત્રણ આવશે ચાર આવશે પાંચ આવશે અને છ આવશે અને જો આવું લખેલું હશે તો ચાર આવશે પાંચ આવશે છ અને સાત આવશે બંને જગ્યાએ ઇક્વલ ટુ હતું ત્રણ અને સાત બંને લીધા બંને જગ્યાએ લેસ દેન હતું તો ત્રણ સાત બંને ના લીધા અહીંયા ઇક્વલ ટુ હતું ત્રણ લીધું અહીંયા લેસ દેન હતું તો સાત ના લીધું અહીંયા ઇક્વલ ટુ હતું તો સાત લીધું અહીંયા લેસ દેન હતું તો ત્રણ ના લીધું બરાબર ક્લિયર ને નવનીત યસ સર ઓકે ક્વેશ્ચન નંબર 4 નો ચોથો દાખલો 2 4 6
તો આ ગણને આપણે નામ આપ્યું ડી. ટુ ફોર સિક્સ. તો આ જે ટુ ફોર સિક્સ છે એ તમે જોઈ શકો છો કે બે ના ગુણક છે, બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, અથવા તમે જોઈ શકો છો કે આ બધી બે કી સંખ્યાઓ છે, આ બધી યુગ્મ પૂર્ણાંકો છે. એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે. પણ બીજી વસ્તુ કે આ જે યુગ્મ પૂર્ણાંક છે એ ધન પણ છે, ધન યુગ્મ પૂર્ણાંક. એક્સ બરાબર ધન યુગ્મ પૂર્ણાંક, બે ચાર છ આ ધન યુગ્મ પૂર્ણાંક દર્શાવે છે. પાંચમો, હવે એક ચાર નવ ડેસ 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 સો, એક પછી ચાર, થોડું વિચારશો તો ખ્યાલ આવશે, પછી નવ, છેલ્લે સો. એક નો આ છે એક નો વર્ગ, આ ચાર એટલે બે નો વર્ગ, નવ એટલે ત્રણ નો વર્ગ, પછી આવશે ચાર નો વર્ગ, પાંચ નો વર્ગ, છ નો વર્ગ, એ આ છે છેલ્લે ચાલુ રહે દસ ના વર્ગ સુધી. તો આપણે લખશું એક્સ, જ્યાં એક્સ, જ્યાં એક્સ એ એન નો વર્ગ છે, એન નો વર્ગ છે. ઉપર વર્ગ દેખાય, ઉપર વર્ગ છે અને નીચે એક બે ત્રણ ચાર પાંચ છ દસ, ઉપર વર્ગ છે નીચે એક બે ત્રણ ચાર પાંચ છ દસ. તો આજે નીચે એક બે ત્રણ ચાર પાંચ છ દસ એની જગ્યા આપણે એન લખ્યું છે. એન આપણે ચાલુ કરવાનું છે એક થી અને પતાવવાનું છે દસ પર, અને એન એ પ્રાકૃતિક સંખ્યા સૂચવે છે. નવનીત, આપણે અહીંયા આગળ અત્યારે પોઝ કરીએ છીએ. આગળ વધીએ ક્વેશ્ચન નંબર પાંચ તરફ. ક્વેશ્ચન પાંચ માં એવું લખ્યું છે ગણના બધા જ ઘટકો લખો. તો એમાં લોકોએ લખ્યું છે કે એક્સ એ, એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને ચોપડી ડાઉનલોડ કરીને પીડીએફ જોડે રાખવાની વિનંતી છે. એમાં પહેલામાં લખ્યું છે એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા વન થ્રી ફાઈવ સેવન, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ થઈ જશે તમારી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. બીજો પ્રશ્ન છે એમાં લખે છે એક્સ, એક્સ એ પૂર્ણાંક છે, એક્સ એ પૂર્ણાંક છે અને માઇનસ વન બાય ટુ લેસ ધેન એક્સ લેસ ધેન નાઇન બાય ટુ છે. માઇનસ વન બાય ટુ એટલે માઇનસ પોઈન્ટ ફાઈવ, નાઇન બાય ટુ ફોર પોઈન્ટ ફાઈવ, માઇનસ પોઈન્ટ ફાઈવ અને ફોર પોઈન્ટ ફાઈવ, માઇનસ પોઈન્ટ ફાઈવ અને ફોર પોઈન્ટ ફાઈવ ની વચ્ચે આવશે ઝીરો આવશે, એક આવશે, બે આવશે, ત્રણ આવશે અને ચાર આવશે. તો આ થઈ ગયું 0 1 2 3 4 0 1 2 3 4. પછી આગળ આપણે જોઈએ તો સી ગણ દર્શાવે છે એક્સ એ પૂર્ણાંક છે, એક્સ સ્ક્વેર લેસો રિકોર્ડ ફોર, એક્સ એ પૂર્ણાંક છે x પૂર્ણાંક છે x સ્ક્વેર લેસો ઇક્વલ ટુ 4 x સ્ક્વેર લેસો ઇક્વલ ટુ 4
હવે આપણે જો આપણે પૂર્ણાંક જોઈએ જેનો x નો વર્ગ જે છે એ 4 કે એના કરતા નાનો થવો જોઈએ, તો 1 લઈશું તો 1 નો વર્ગ 1 આવશે જે 4 કે એના કરતા નાનો છે. પછી 2 લઈશું, 2 નો વર્ગ 4 આવશે, 2 નો વર્ગ 4 જે 4 કે એના કરતા નાનો છે. 3 લઈશું, 3 નો વર્ગ આવશે 9 જે 4 કરતા નાનો નથી, એટલે 3 નહીં આવે. એને આગળ કોઈ પણ સંખ્યા લઈશું, ધારો કે 4 આવે કારણ કે એનો વર્ગ 16 થશે, એ 4 કરતા નાનો નહીં આવે. ઋણમાં ભી વિચારીએ તો 0 લઈશું, 0 નો વર્ગ આવશે 0 જે 4 કરતા નાનો આવશે. એના -1 અને -2 આ 5 સંખ્યાઓ છે, આ 5 સંખ્યાઓ છે જેનો વર્ગ 4 કે એના કરતા નાનો આવશે. પછી કોઈ એમ કે -3 લો તો -3 ના આવે કારણ કે -3 નો વર્ગ 9 થાય જે 4 કે એના કરતા નાનો નથી. -7 લેવાની ઈચ્છા થાય તો -7 નો વર્ગ 49 થાય જે 4 કે એના કરતા નાનો નથી, એટલે 49 ના. તો માત્ર 5 અંક આવશે અને 5 5 અંક અહીંયા લખેલા છે, -2 -1 0 1 2 -2 થી શરૂ કરીને 2 સુધી 5 અંક લખેલા છે. આગળ જોઈએ તો ડી લોયલ શબ્દનો મૂળાક્ષર, લોયલ શબ્દના મૂળાક્ષર આપણે લખવાના છે. તો એલ આવશે, એલ આવશે, પછી ઉ આવશે, પછી વાય આવશે, પછી એ આવશે. પછી આપણે હમણાં જ જોઈ ગયા કે કોઈ પણ અક્ષર હોય, કોઈ પણ અક્ષર હોય એ અક્ષરનું પુનરાવર્તન થતું હોય તો ફરી લખવાની જરૂર નથી, એટલે આ 4 અક્ષરો આવશે. ગણ ડીમાં 4 સભ્યો છે, એલ ઓ વાય એ 4 સભ્યો છે. પાંચમો ગણ ઈમાં આ લોકો લખ્યું છે એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. તો આપણે બાળપણમાં જે આપણે કરતા હતા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એ પ્રમાણે આપણે જોઈ જવાનું, તો જે 31 દિવસનો ન હોય તેવા મહિના આપણે લખવાના છે. તો નવનીત કયા કયા મહિનાઓ 31 દિવસના નથી? ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર. પછી નવેમ્બર, બરાબર ને? યસ. આ 5 મહિનાઓ છે જે 31 દિવસના નથી. કોઈ મહિનો રહી નથી જતો ને? ના સર, પ્રોપર છે. છઠ્ઠો એમાં લખે છે લોકો એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન છે. તો અંગ્રેજી મૂળાક્ષરોની આપણે યાદી જોઈએ, અંગ્રેજી મૂળાક્ષરોની યાદી જોઈએ તો એ ડી સી ડી ઈ એફ જી એચ આઈ. કે પહેલાનો એટલે એબીસીડી એફ જે આઈ કે સુધી કર્યું આપણે, આઈ પછી હજી બાકી રહ્યું જે. હવે આપણે આમાંથી વ્યંજન લેવાના છે. વ્યંજન તો તમને ખ્યાલ છે એ ઈ આઈ આ 3 સ્વર છે, એટલે બાકી રહ્યા એ આપણા વ્યંજન છે. એટલે ગણમાં આવશે ગણ એફ બરાબર ડી સી ડી એફ જી એચ અને જે, આ આપણો ગણ થઈ ગયો. હવે
આજે આપણે જે ફર્સ્ટ લેક્ચર કન્ડક્ટ કર્યો એમાં આપણે 1.1 પ્રશ્ન 1-5 પૂર્ણ કર્યા. પ્રશ્ન 6 એ તમારે જાતે કરવાનો છે. એ સિવાય ઉદાહરણો 1-5 એ તમારે હોમવર્કમાં કરવાના છે. તમને લેક્ચર દરમિયાન ક્યાંય પણ ડાઉટ જણાય તો યુટ્યુબમાં કોમેન્ટ્સમાં તમારે તમારો ડાઉટ મેન્શન કરવાનો રહેશે. અને ગૂગલ ક્લાસરૂમમાં બી તમે ડાઉટ્સ મેન્શન કરી શકો છો. બરાબર ને નવનીત? યસ સર. ઓકે, હવે આપણે તમારા લોકોને હોમવર્કમાં 1.1 સંપૂર્ણ કરવાનું અને ઉદાહરણ 1-5 કરવાનું. આ તમારું ફર્સ્ટ લેક્ચરનું હોમવર્ક છે. તમે જ્યારે ગૂગલ ક્લાસરૂમ ઓપન કરશો તો ગૂગલ ક્લાસરૂમમાં તમને જે ફર્સ્ટ લેક્ચર છે 1.1 એને અનુરૂપ ક્વેશ્ચન પેપર પણ તમને જોવા મળશે. ક્વેશ્ચન પેપર પણ તમારે ઘરે હોમવર્કમાં લખીને તૈયાર કરવાનું છે. આપણે સૌપ્રથમ ટેક્સ્ટબુક પર ભાર મૂકીશું અને જોડે જોડે ટેક્સ્ટબુકની બહારના એક્સ્ટ્રા સમ્સ પણ આપણે મૂકતા જઈશું. જેમ જેમ ચેપ્ટર આગળ વધતું જશે તેમ તેમ આપણે ટેક્સ્ટબુકની બહારના એક્સ્ટ્રા સમ્સ છે એના પણ પેપર અપલોડ કરતા જઈશું. જે પણ પેપર અમે ગૂગલ ક્લાસરૂમ પર મૂકીશું એ હંમેશા વિથ સોલ્યુશન રહેશે. બરાબર નવનીત, કશું કહેવાનું રહી જાય? ના સર, બરાબર છે. તો પહેલા લેક્ચર માટે આપણે અહીંયા વિરામ લઈશું. સ્ટોપ રેકોર્ડિંગ.